હેલો વિદ્યાર્થી મિત્રો, જીકે વિથ લશ્કરી યુટ્યુબ ચેનલ પર આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સવાલો જોઈએ છીએ. હાલ ગુજરાતી સાહિત્ય ચાલુ છે, તો મિસ્ટર તલાટી અને મિસ તલાટી ચાલુ કરીએ આજનો લેક્ચર. ઓકે, પહેલાં તમને થોડીક અગાઉની માહિતી આપી દઉં. અગાઉના પાઠ આપણે કઈ પ્રમાણે લીધેલા છે. ગુજરાતી સાહિત્યના પાઠ આપણે 9 થી 16માં લીધા છે. હેમયુગ, મધ્યકાલીન યુગ, સુધારક કે નર્મદ યુગ, પંડિત સાક્ષર અને ગોવર્ધન યુગ અને ગાંધીયુગ. આ 5 યુગના મિત્રો આપણે 206 જેટલા ક્વેશ્ચન જે તલાટી અને જુનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયા છે, કઈ એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ પણ સાથે મૂકેલું છે. જો તમારે આ પાર્ટ જોવાના બાકી હોય તો જોઈ નાખજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ઓકે, આજના લેક્ચરમાં આપણે અનુગાંધી યુગના અગાઉ પૂછાયેલા 51 પ્રશ્નો જોવાના છે. મિત્રો, આ પ્રશ્ન એટલા માટે જોવાના છે કે તમને ખબર પડે કે હવે પછી મારે કઈ પ્રમાણે તૈયારી કરવી અને કઈ રીતે હવે અનુગાંધી યુગને તૈયાર કરવો. ઓકે, ચાલુ કરીએ આજનો લેક્ચર. અનુગાંધી યુગ 207થી ચાલુ થશે પ્રશ્નો. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ છે મિત્રો, જવાબ ટીક કરેલો નથી. ઓકે, વાંધો નહીં. માનવીની ભવાઈના સર્જક કોણ છે? પન્નાલાલ પટેલ. ઓકે, માનવીની ભવાઈના નવલકથાના લેખક કોણ છે? કોણ આવશે મિત્રો? પન્નાલાલ પટેલ. જો એકનો એક પ્રશ્ન મિત્રો 4 થી 5 વાર રિપીટ થયો છે. તમે જુઓ, તલાટી કમ મંત્રી જામનગર 2017, સાબરકાંઠા જિલ્લામાં 2017માં પૂછાયો હતો, ગાંધીનગર 2015માં આ જ પ્રશ્ન હતો, અને પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે? માનવીની ભવાઈ. જુઓ મિત્રો, હવે તમે પોતે એનાલિસિસ કરો કે કઈ પ્રમાણે વાંચવું જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ, પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? માનવીની ભવાઈ. 5મી વાર રિપીટ થયો છે. લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. ગોપાળ બાપા કૃતિના લેખક કોણ છે? મનુભાઈ પંચોળી. લેખક દર્શકને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે? સરસ્વતી. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે? મનુભાઈ પંચોળીના છે મિત્રો. મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? દર્શક. વર્ષ 2001માં રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો? નારાયણ દેસાઈને. પંચમહાલ 2015 તલાટીમાં પૂછાયેલો છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે? નારાયણ દેસાઈ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે? નારાયણ દેસાઈ, ગાંધીનગર 2015માં. મોહન ને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ. ઉષ્ણસ કોનું ઉપનામ છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉષ્ણસ તખલુસથી જાણીતા બનેલા કવિનું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. જો મિત્રો, રેવન્યુ તલાટી 2010માં અને તલાટી મંત્રી સાબરકાંઠા 2017માં આ પ્રશ્ન રિપીટ થયો હતો. સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ ઉષ્ણસ. જો એકના એક પ્રશ્નો એ ફેરવી ફેરવીને મૂકે છે, એટલે આ પ્રશ્નો મિત્રો બધા ગોખી જ મારવાના, તમને યાદ જ હોવા જોઈએ. અડધી રાતે પૂછે ને તો આવડવું જ જોઈએ. ઓકે, રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક જ્યોતિન્દ્ર દવે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવેને મળ્યું છે. હાસ્ય લેખક છે મિત્રો. શ્રી જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ શું છે? અવળવાણિયા. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા, પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? મકરંદ દવે. લોહીની સગાઈ વાર્તાના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર છે મિત્રો. લોહીની સગાઈ વાર્તાના લેખક ઈશ્વર પેટલીકર. જામનગર 2017 અને રાજકોટ 2014માં એકવાર જુનિયર ક્લાર્કમાં તલાટીમાં પૂછાયેલો છે. તાજેતરમાં અવસાન પામેલા ધીરુભાઈ ઠાકરને કયો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મભૂષણ. જો મિત્રો, 2014માં આ પ્રશ્ન કરંટમાં હતો એટલા માટે લીધો હતો. તો હાલના સાહિત્યકાર જે કરંટમાં હોય એ તો મિત્રો તમને આવડવા જોઈએ, અને આ પ્રકારના એમના એવોર્ડો તો ખાસ યાદ રાખવાના. ગુજરાતી વિશ્વ પ્રેસમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? ધીરુભાઈ ઠાકરનું. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? ધીરુભાઈ ઠાકર. ઘડીક સંઘ કાવ્યના સર્જક કોણ છે? નિરંજન ભગત. નીચેનામાંથી કોણ હાસ્ય લેખક નથી? નિરંજન ભગત હાસ્ય લેખક નથી મિત્રો. આ સિવાયના ત્રણેય જોઈ લઈએ હાસ્ય લેખક કયા કયા છે. જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર, આ ત્રણેય હાસ્ય લેખક છે મિત્રો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, આ રચનાના કવિનું નામ જણાવો. હરીન્દ્ર દવે. પંક્તિ જોઈને મિત્રો ક્યાંય ખોવાઈ ન જતા, અહીંયા જ રહેજો.
માધવ ક્યાંય નથી મધુવનના ના રચનાકાર કોણ છે? હરીન્દ્ર દવે. માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવે. ખરેખર જો મિત્રો આપણો વિડીયો દિલથી પસંદ આવતો હોય તો લાઇક આપી દો, અત્યારે જ આપી દો. અને જો તમે નવા હો ચેનલ પર અને વધુ આવા જ વિડીયો જોવા માગતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવી દેજો. ઈસવીસન 1996માં કોને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો? રમણલાલ સોનીને. નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળ સાહિત્યકાર તરીકે ઓળખાય છે? રમણલાલ સોની બાળ સાહિત્યકાર હતા મિત્રો. નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, તેમનું ઉપનામ ઘાયલ છે. રસ્તો કરી જવાના ગઝલના રચયિતા કોણ છે? અમૃત ઘાયલ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું હતું? ઘાયલ. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, આ કવિના લેખ કવિ કોણ છે? આ પંક્તિના રાજેન્દ્ર શાહ. ધ્વનિ કાવ્ય સંગ્રહ ક્યાં કવિનો છે? રાજેન્દ્ર શાહનો છે મિત્રો. જો મિત્ર તલાટી અને જુનિયર ક્લાર્કમાં આ પ્રકારનું સાહિત્ય પૂછાય છે એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવી જોઈએ. જો ના કરતા હોવ તો હવે ચેન્જીસ કરી દેજો મિત્રો. આ એનાલિસિસ માટે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે મેં. નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે? નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ, આ એમની કૃતિ છે મિત્રો, પંક્તિ છે. અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? શ્રી મહેન્દ્ર મેઘાણી. કોણ છે મિત્રો? શ્રી મહેન્દ્ર મેઘાણી, અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક. નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી? ઓકે, હસુ યાજ્ઞિકના કયા કયા પુસ્તક છે તમારે જણાવવાના છે તો મિત્રો છે ખારોપાટ, ખજૂરો અને અગ્નિકુંડ એમના છે. અને નથી, આ નથી જ્યારે પૂછાય ને મિત્રો બહુ તમે ભૂલ કરો છો. નથી જ્યારે આવે ને પેન લઈને ત્યાં નીચે લીટો કરી દેવાનું, ભાઈ નથી એ લખવાનું છે. આ તો હસુ યાજ્ઞિક નામ ભાળે એટલે ખારોપાટ હાલો ઠીક મારી ગયો, પછી જાય એક વોટ પછી માર. ઓકે, 32 લક્ષણો એની કૃતિ નથી મિત્રો, એમનું પુસ્તક નથી. પરિક્રમા કુંતલ એ કોના કાવ્ય સંગ્રહો છે? બાલમુકુંદ દવેના. પિતાંબર પટેલનું તખલ્લુસ જણાવો, સૌજન્ય. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ મરીઝનો છે? આગમન. આગમન કાવ્ય સંગ્રહ મરીઝનો છે. ઓકે, કમ્પ્લેટ મિત્રો, બધું મગજમાં બેસાડતા જજો અને પેન લઈને લખવું હોય તો હારે નોટબુક એ બનાવતા જજો. નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો, મોજાને ચીંધવા સહેલા નથી. આ નિબંધ સંગ્રહ છે સુરેશ દલાલનો મિત્રો. સુંદરજી ગોકુળદાસ બેટા એનો પ્રિય છંદ કયો છે? અનુષ્ટુપ. થીગડું વાર્તાના લેખક કોણ છે? સુરેશ જોશી છે મિત્રો. વિદ્યા વાચસ્પતિની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક, ચરિત્ર લેખક કે કા શાસ્ત્રીનું પૂરું નામ શું છે? ઓકે, જો આ પૂરા નામ તમને યાદ હોવા જોઈએ મિત્રો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમનું પૂરું નામ હતું. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? કિશનસિંહ ચાવડા મિત્રો. કિશનસિંહ ચાવડાનું શું કહેવાય ઉપનામ મિત્રો શું છે જણાવી દો, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે એટલા માટે કહું છું. ઓકે મિત્રો, વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને આગળના વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર ક્લિક કરો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.